બે એમાં પ્રકરણ પહેલું અને પાંચમું પ્રકરણ એ જે આપણે પૂર્ણ કર્યા. આજે છઠ્ઠું પ્રકરણ છે રોકડ પ્રવર્તન, એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. રોકડ પ્રવર્તન, આમ તો આપણે અગિયારમાં ધોરણની અંદર રોકડ મેળ છે એ થોડું ઘણું એમાં પણ શીખી ગયા, પણ હવે જે અગિયારમાં પત્રકો વિશેનો અભ્યાસ કર્યો, આપણે આગળ એક ચોથું પ્રકરણ આવશે એમાં પણ સામાન્ય માપમાન એવા પત્રકો બનાવવાના છે. તો ખાસ તો આપણે નાણાકીય હિસાબોની અંદર બે પત્રકો હોય છે કે જેમાં નફા નુકસાન અને પાક સર્વે, એ કોઈ એક નિર્ધારિત હેતુ હોય એના માટે તૈયાર કરવામાં આવે છે. તેમને તૈયાર કરવાની પદ્ધતિ પણ કેવી હોય તો કે પૂર્વ નિર્ધારિત, અને વેપારી ધોરણે તૈયાર કરવામાં આવે તો એમાં જે ખરેખર થયેલ ખર્ચા અને ઉપજો છે એ જે તે વર્ષની પછી તે રોકડમાં ચૂકવાય હોય કે ન ચૂકવાય, સામે પાછું રોકડ ન મળી હોય કે ન મળી હોય, નફા નુકસાન પત્રકમાં નોંધવામાં આવે છે. નફા નુકસાન પત્રકમાં મહેસૂલી ખર્ચા અને મહેસૂલી ઉપજ, આપણને ખ્યાલ છે કે મહેસૂલી ખર્ચા અને મહેસૂલી ઉપજ કોને કહેવાય, કે જે ખર્ચાઓ છે એ એક વર્ષની અંદર વારંવાર ચૂકવવાના થતા હોય એને મહેસૂલી ખર્ચા, અને જે આવક છે વારંવાર મળતી હોય તો એને મહેસૂલી ઉપજ કહેવામાં આવે છે. વેપારી ધોરણે જે આપણે નફા નુકસાનનું પત્રક છે એ શું બતાવે તો કે ધંધાની નફાકારકતા, અને પાકું સર્વાયું તો કે ધંધાની આર્થિક સ્થિતિ બતાવે છે. હવે નાણાકીય હિસાબોના અંગ તરીકે જેમ નફા નુકસાન ખાતું અને પાકું સર્વાયું છે એ ઉપરાંત એમાં રોકડ પ્રવાહ પત્રક જે આપણે પ્રકરણ ભણવાના છીએ એનો સમાવેશ કરવામાં આવે છે. ધંધાની તમામ મિલકતો આવીને ક્યાં રોકાય એ
વ્યાખ્યા આપેલી છે કામગીરી પ્રવૃત્તિઓ એટલે ધંધાની ઉપજ ના સર્જનની મુખ્ય પ્રવૃત્તિ કે જે રોકાણ કે નાણાકીય પ્રવૃત્તિ નથી. અહીંયા ખાસ ધ્યાન રાખે ધંધાની ઉપજ ના સર્જનની મુખ્ય પ્રવૃત્તિ એટલે કે ધંધાની ઉપજ માટેની જે પ્રવૃત્તિઓ છે એ આ એવા પ્રકારની છે પ્રવૃત્તિ કે જેમાં ધંધાની મુખ્ય આવકના સર્જનની પ્રવૃત્તિઓ છે તેને આધારે કામગીરી નફાનું નિર્માણ થાય છે. કામગીરી પ્રવૃત્તિઓ ઓળખાણ પ્રવૃત્તિઓની ઓળખાણ ધંધો કયા પ્રકારના ઉદ્યોગમાં રોકાયેલ છે તેને આધારે કરવામાં આવે છે. દરેક ધંધાની કામગીરીના વ્યવહારની ઓળખાણ તેના